સુરતમાં કોરોના કાળમાં રક્તની અછત ઊભી ન થાય તે માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. અલથાણ ચોકડી કેલા રોડ ઉપર આવેલા ધીરજ સન્સ પાસે રઘુવીર સેન્ટોસા હાઇટ્સમાં મારવાડી યુવા મંચ દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. મારવાડી યુવા મંચના રાહુલ બજાજે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનામાં તેઓની સંસ્થા દ્વારા 6 જેટલા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. હવે લોકોને વધુમાં વધુ રક્તદાન કરવા માટે પ્રેરિત પણ કરે છે. છેલ્લા 6 મહિનામાં એક પછી એક અનેક રક્તદાન કેમ્પના આયોજનો સુરત શહેરના મારવાડી યુવા મંચ દ્વારા થઈ રહ્યું છે. ત્યારે આગેવાનોનું કહેવું હતું કે આવા કેમ્પમાં અનેક યુવાનો આગેવાનો ભાગ લઈ જરૂરિયાતમંદોની જિંદગી બચાવી લેવાનું કાર્ય કરી રહ્યા છે. અગાઉ પણ તેમના દ્વારા સુરત શહેરના અનેક વિસ્તારોમાં રક્તદાન કેમ્પ યોજાયા હતા. અનેક લોકોએ રક્તદાન કરીને માનવતા મહેકાવાનું કાર્ય કર્યું હતું. રવિવારના રોજ યોજાયેલા કેમ્પમાં અનેક લોકો રક્ત આપવા માટે એકત્રિત થયા હતા. આજે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીમાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા રક્તદાનના કેમ્પોનું આયોજન કરે છે. તો સાંભળીશું શું કહી રહ્યા છે મારવાડી યુવા મંચના કેમ્પમાં આગેવાનો. મેરા નામ રાહુલ બજાજ હૈ, મેં મારવાડી યુવા મંચ કા અધ્યક્ષ છું ઓર આજ યહાં પે રક્તદાન કા કાર્યક્રમ ચલ રહા હૈ. યે ઇસ મહિને મેં ડેઢ મહિને મેં હમને હમારા યે છઠ્ઠા કાર્યક્રમ હૈ जिसमें हम जोर शोर से रक्तदान ले रहे हैं. रक्तदान महादान आज के समय में, इस कोरोना काल के समय में, सबसे ज्यादा हाल के समय में सबसे ज्यादा जरूरत किसी चीज की है तो वो रक्त की है. उसको हम लोग कोशिश कर रहे हैं कि उसकी पूर्ति कर सकें. और हमारे राष्ट्रीय अध्यक्ष पवन जी सकरिया जी का आकस्मिक निधन हो गया, उनके याद में भी ये रक्तदान किया जा रहा है. जो रक्तदान करते उन लोगों को क्या कहना चाहते हो आप? रक्तदान करने से किसी, जिस लोगों को लगता है कि रक्तदान करने से शरीर में कमजोरी आती है, बिल्कुल भी नहीं है. रक्तदान उल्टा शरीर को मजबूत करता है, आपके नए ब्लड, आपके शरीर में नए ब्लड बनाने में काम आता है. इसलिए रक्तदान करना चाहिए. रक्तदान से कोई भी तरह का साइड इफेक्ट नहीं होता है. रक्तदान सिवाय किस कार्यक्रम को आप ध्यान में करते रहते हो? रक्तदान हम लोग आज के डेट में रक्त की कमी है, इस कारण से रक्तदान करते हैं. और हम लोग चाहते हैं कि हमारा समाज इसमें जागरूक हो. हमारे अग्रवाल समाज, हमारे मरवारी समाज, हमारे जैन समाज, जितने भी समाज हैं हमारे, उनको ये काम अच्छे रूप से करना चाहिए और मतलब हमेशा करते रहना चाहिए. लोगों का टारगेट रखा गया आज हमारा टारगेट सोसाइटी में हम लोग कर रहे हैं 25 यूनिट का टारगेट है. अभी हम लोग चालू किए हैं, आधा घंटा हुआ है अभी चालू किए, अभी तक 12-13 यूनिट आ चुकी है. धन्यवाद.